નમસ્તે બાલ મિત્રો, તમારી વાર્તા સાંભળવી છે ને? તો આજે આપણે કુવામાં ચાંદ એની વાર્તા કહીશું. તો ચલો ત્યારે આપણે વાર્તા સાંભળીએ. એક મોટું જંગલ હતું. એ જંગલની અંદર એક મોટું ઝાડ હતું અને એ ઝાડના નીચે એક જૂનો અવાવર કુવો હતો. એ કુવામાં થોડું પાણી હતું. હવે જે ઝાડ હતું ને, એ ઝાડ ઉપર બહુ બધા વાંદરાનું ટોળું રહેતું હતું. વાંદરા બહુ તોફાની હતા. એમાંથી એક નાનું બચ્ચું હતું ને, એ તો એટલું બધું તોફાની હતું ને, બહુ જ કુદાકુદ કર્યા કરે. પૂનમની રાત હતી. ઉપર સરસ મજાના ચાંદા મામા ખીલેલા હતા. હવે ઉપર ચાંદા મામા જે ખીલેલા હતા ને, એ કુવાની અંદર થોડું પાણી હતું ને, એમાં ચાંદા મામાનો પડછાયો દેખાતો હતો. તો પેલું તોફાની નાનું બચ્ચું હતું ને વાંદરાનું, એ કુદાકુદ કરતું હતું ને, એને કુવામાં જોયું. તો ચાંદા મામાનો પડછાયો દેખાતો હતો. તો ચાંદા મામાનો પડછાયો દેખાતો હતો ને, એટલે પેલા વાંદરાએ કુદાકુદ કરી બૂમાબૂમ કરી મૂકી. બધા વાંદરા ભેગા થઈ ગયા અને પૂછ્યું કે શું થયું. એટલે પેલા વાંદરાએ પેલા વાંદરાના બચ્ચાએ કહ્યું કે દેખો દેખો, કુવાની અંદર તો સરસ મજાના ચાંદા મામા છે. તો બધા વાંદરાએ કીધું કે ચલો તારે આપણે આ ચાંદા મામાને પકડી લઈએ. પછી બધા વાંદરા ભેગા થઈ અને એક યુક્તિ કરી. એમને એમ કીધું કે આપણે એકબીજાની પૂંછડી પકડી અને છેક નીચે સુધી પહોંચી જઈશું. તો બધા વાંદરા લાઈનસર ગોઠવાઈ ગયા અને એકબીજાની પૂંછડી પકડતા 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 કુવાની અંદર બધા છેક સુધી નીચે પહોંચ્યા. પછી પાણીના ટચ કર્યું તો પાણી બધું વિખરાઈ ગયું. તો ચાંદા મામાનો પડછાયો પણ વિખરાઈ ગયો. કેટલી વાર કોશિશ કરી, ચાંદા મામા દેખાય પકડવાની કોશિશ કરે પણ પકડાતા જ નતા ચાંદા મામા. બધા વાંદરા કંટાળી ગયા. પછી પાછા એ ઉપર એકબીજાથી આવી ઉપર એકબીજાથી પકડી અને ઉપર આવી ગયા કંટાળીને. અને પછી શાંતિથી બેઠા બેઠા જોતા હતા અને એકદમ એમની નજર આકાશમાં પડી. આકાશમાં જોયું અને પછી બધા બોલી ઉઠ્યા, અરે અરે જુઓ જુઓ, ચાંદા મામા તો આકાશમાં છે, ચાંદા મામા તો આ રહ્યા. બધા ખુશ થઈ ગયા. વાર્તા પૂરી. મજા આવી ને? એવી સરસ મજાની વાર્તા હતી. ચલો ત્યાં નમસ્તે.